એમાં પાના નંબર 65 પરની પ્રવૃત્તિની ચર્ચા કરીશું. તો દરેક બાળ મિત્રો પોતાની પાઠ્યપુસ્તક કાઢે, એમાં પાના નંબર 65 ઉપર લખ્યું છે કે ભાગથી પૂર્ણ તરફ. પહેલી રકમ છે, અહીં એક ફૂલની એક પંચમાંશ ભાગની પાંદડીઓ દર્શાવી છે, બાકીની પાંદડીઓ દોરીને ચિત્ર પૂર્ણ કરો. જો એક પંચમાંશ ભાગની પાંદડીઓ દર્શાવી છે, એક પંચમાંશ એટલે કે એ ફૂલમાં કુલ 5 પાંદડીઓ છે, એમાંથી એક જ પાંદડી દોરેલી છે, તો તમારે બાકી કેટલી પાંદડીઓ દોરવાની થશે? 4. એ ફૂલની અંદર તમે 4 પાંદડીઓ દોરી દો. જો આપણેની અંદર જ એક પાંદડી આપી છે, તમે બીજી 4 દોરી દો, એટલે એ ફૂલમાં કુલ કેટલી પાંદડી થઈ જશે? 5 પાંદડી થઈ જશે. બીજો પ્રશ્ન છે, ચિત્રમાં પંખાના 3 પાંખિયા પૈકી એક દર્શાવ્યું છે, બાકીના પાંખિયા દર્શાવીને ચિત્ર પૂર્ણ કરો. એટલે કે પંખાની અંદર 3 પાંખિયા છે, પણ એક જ પાંખિયું દોરેલું છે, તો તમારે કેટલા પાંખિયા દોરવાના થશે? 2 પાંખિયા દોરી અને ચિત્ર પૂર્ણ કરો. ત્રીજો પ્રશ્ન છે, અહીં બીજા એક પંખાના અડધા પાંખિયા દર્શાવ્યા છે, બાકીનો અડધો ભાગ દર્શાવીને ચિત્ર પૂર્ણ કરો. તમે કેટલા પાંખિયા દોર્યા? હવે કે છે, પંખો આપેલા અડધા પાંખિયા દોરેલા છે, એટલે કે 2 દોર્યા છે, તો 2 કેટલા થાય? 4. તો તમારે એ પંખાની અંદર બીજા 2 પાંખિયા દોરવાના છે, એટલે એ પંખામાં કુલ કેટલા પાંખિયા થશે? 4. 2 આપેલા છે, 2 તમે દોરશો, એટલે કુલ 4 પાંખિયા થશે. તો આ પ્રશ્ન 1, 2 અને 3 તમારે પુસ્તકમાંથી જોઈને નોટમાં લખવાનું છે. પહેલા નંબરની અંદર તમારે 4 પાંદડીઓ દોરવાની છે, બીજાની અંદર તમારે 2 પાંખિયા દોરવાના છે, ત્રીજાની અંદર પણ તમારે 2 પાંખિયા દોરવાના છે, બરાબર. તો આ પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન તમારે ચોપડીમાં પણ ચિત્ર દોરવાનું છે, ચોપડીમાંથી જોઈને નોટમાં પણ દોરવાનું છે. હવે આગળનો પ્રશ્ન છે, રૂપિયા અને પૈસા, બરાબર. પહેલો પ્રશ્ન છે, 50 પૈસાના કેટલા સિક્કા લેતા 1 રૂપિયો થશે? જો રૂપિયા અને પૈસા નીચેના પ્રશ્નોના જવાબ આપો. 50 પૈસાના કેટલા સિક્કા લેતા 1 રૂપિયો થશે? તો આપણે 50 પૈસાના કેટલા સિક્કા લઈએ તો 1 રૂપિયો બને? 2. તો જવાબ આવશે, 50 પૈસાના 2 સિક્કા લેતા 1 રૂપિયો થશે. બીજો પ્રશ્ન છે, 50 પૈસા 1 રૂપિયાનો અડધો ભાગ છે, તો કે હા, 50 પૈસા 1 રૂપિયાનો અડધો ભાગ છે. બીજો પ્રશ્ન છે, 1 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો 1 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? 10. 1 રૂપિયાના 10 સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. Thank you.
हमें 19 का एक तृतीयांश
એની કાર્તિએ કેટલા આપ્યા 1 ઊંટ આપ્યા તો એની પાસે કુલ ઊંટ કેટલા થઈ ગયા 20 ઊંટની સંખ્યા 19 કાર્તિએ 1 ઊંટ આપ્યો એટલે કુલ થઈ ગયા 20 હવે 20 પ્રમાણે આપણે ભાગ પાડવાના છે મોટી પુત્રીને ઊંટનો 1 તૃતીયાંશ ભાગ 1 તૃતીયાંશ ભાગ એટલે 20 ભાગ્યા 2 શું થશે 20 ભાગ્યા 2 20 ગુણ્યા 1 ભાગ્યા 2 તો આપણે આને 20 ને 2 વડે ભાગીએ તો 2 દાન 20 2 દાન 20 એટલે કે મોટી પુત્રીને 10 ગુણ મળશે એટલે કે સૌથી મોટી પુત્રીને ગુણનો 1 તૃતીયાંશ ભાગ એટલે કે 10 ગુણ મળશે હવે બીજી પુત્રીને કેટલો લેવાનો હતો 1 ચતુર્થાંશ ભાગ તો 20 ગુણ્યા 1 ભાગ્યા 4 એટલે કે 20 ને 4 વડે ભાગી નાખવાના 4 પંચા 20 એટલે કે બીજા નંબરની પુત્રીને આ 5 ગુણ મળશે હવે કે છે મારી ત્રીજી પુત્રીને મારા ઊંટનો 1 પંચમાંશ ભાગ મળશે એટલે કે 20 ગુણ્યા 1 ભાગ્યા 5 તો 5 6 20 એટલે કે આ ત્રીજા નંબરની પુત્રીને 4 ગુણ મળશે હવે જો હવે તમે કરો 10 કોને મળ્યા મોટી બીજી પુત્રીને 5 10 ને 5 15 અને નાની પુત્રીને 4 તો 15 ને 4 19 એટલે કે કુલ 19 ઊંટની વેચણી થઈ ગઈ સમજણ પડી પુત્રીઓ ખૂબ જ ખુશ થઈ અને તેમના ઊંટની ગણતરી કરી જો ઊંટની ગણતરી કરી શું કરું વેચ્યા પછી મોટી છોકરીને કેટલા મળ્યા હતા 10 મળ્યા હતા બીજા નંબરની છોકરીને કેટલા મળ્યા હતા 5 અને ત્રીજા નંબરની છોકરીને કેટલા મળ્યા હતા 4 10 ને 5 15 15 ને 4 19 એટલે કે 19 ઊંટની જ વેચણી એ લોકોએ કરી હતી તો જો ચોપડીમાં ખાલી જગ્યા આપેલી છે બીજી તું તારો ભાગ લઈ લે કાકીએ બીજી પુત્રીને કહ્યું તેને ચોથા તો તેને ખાજગ્યા ઊંટ મળ્યા 4 પુત્રીઓ ખૂબ જ ખુશ થઈ અને તેમના ઊંટની ગણતરી કરી 10 વત્તા 5 વત્તા 4 બરાબર 19 હવે આગળ પ્રશ્ન અને એક વધેલું ઊંટ મારું છે કાકીએ કહ્યું અને ઊંટ લઈને કાકી ચાલતી થઈ ગઈ હવે પાછળ છે કે આ કેવી રીતે થયું ચર્ચા કરો
लखवानुं छे।